Goreng tahu prakeran. Goreng tahu ringan berpada rumit prakeran B. Apa yang atas na drawio khusus eh? Emang apa gaya kali? Drawer ni sandra tano एक महत्वपूर्ण टॉपिक बनता था पर लोगों ने गम्यू नहीं अपने बनता था ये लोगों ने गम्यू नहीं ने अपने 20 मिनट में 25% रन करनी पड़ी तो द्रावण की सांद्रता એટલે अपने એની વ્યાખ્યા જો જોઈએ તો શું કહેવાય तो द्रावण में द्रव्य की मात्रा ना आधारे द्रव्य એટલે તો જે બીજાને પોતાનામાં સમાઈ લે એને દ્રવ્ય કહેવાય જે બીજાને પોતાનામાં સમાઈ લે એને દ્રવ્ય કહેવાય બરાબર તો દ્રવ્ય की मात्रा ना આધારે એટલે દ્રવ્ય એટલે ધારો કે આપણે પાણીને દ્રાવ્ય તરીકે લઈએ છે તો થોડું પાણી લઈએ છે વધારે પાણી લઈએ છે ઓછું પાણી લઈએ છે એ પ્રમાણે એની સાંદ્રતા નક્કી થાય તો એમાં મંદ દ્રાવ્યના જે પ્રકાર છે એમાં એક પ્રકાર છે મંદ પણ ત્યાં તમારો દાગરો છે ને પેલો લોખંડનો દાગરો ત્યાં એક ડબ્બો છે એ જોડી જોડી અંદર નહીં આવે રવિન્દ્રના મહેન્દ્ર તો કોણ तो मंद सांद्र अने संतुष्ट द्रावण कही सकाय हवे मंद द्रावण એટલે થોડું તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય બરાબર અહીંયા આપણે જે પ્રવૃત્તિ કરી હતી તમારે કામ લઈ દો તમારે નહીં વધી પ્રવૃત્તિ કરી હતી કે બે બીકર લઈ એમાં 50 ml પાણી ભરી દીધું એક બીકરમાં મીઠું બીજા બીકરમાં ખાંડ અથવા તો મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈને સતત હલાવતા રહ્યા હતા તો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરમાંના દ્રાવણને 5 cm તાપમાનના વધારાથી ગરમ કરવાની પણ આપણે કીધું એટલે કુદી રીતે કોઈ ના માને તો તરી તાપ દેખાડવો પડે ને આને પ્રેમ થી કીધું ભાઈ તારે ભણવું હોય તો નો ટાઈમ કરાવી દે બરાબર એક વાર કીધું બે વાર કીધું 10 વાર કીધું અને તો એ એની જાત બતાવે અમે મારવાડી 7 વાગે તો ભજન તમ કીધું નવરાજ અમે 7 વાગે આવવા માટે નહીં આવીએ તાપમાન વધારવાનું તો એ ઓગળી જાય ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો હવે શું આપેલા તાપમાને મીઠું ખાંડ અને બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે તો અવલોકન હવે કરવાનું છે તો આપણે અવલોકન કર્યું હતું નંબર એ કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય એટલા જ પ્રમાણમાં દ્રાવ્ય અવળેલો હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે તમારી જેટલી કેપેસિટી હોય એટલું તમને મળી જાય તો એને સંતૃપ્ત કહેવાય બરાબર આપણી 2 રોટલીની કેપેસિટી હોય ને આપણને કોઈ 4 રોટલી આવે ખાવા તો ખાઈ શકાય છે નથી ખાઈ શકાતી બરાબર તો 2 રોટલી ખાવાની બીજા શબ્દોમાં આ સંતૃપ્ત દ્રાવણની બીજા શબ્દોમાં વ્યાખ્યા કે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી શકે ન હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય હવે દ્રાવણ એવું થઈ ગયું કે એની અંદર તમે ફરીથી બીજી ગમે તેટલી ખાંડ નાખો મીઠું નાખો
કે બેરિયમ ક્લોરાઇડ ના તો હવે વધારે ઓગળશે નહીં. કેમ નહીં ઓગળે? તો કે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે કે એના કણો વચ્ચેની ખાલી જગ્યામાં દ્રાવ્યના કણો એટલે દ્રાવકના કણો બધા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે. હવે ત્યાં આગળ જગ્યા વધારે લોકોને રહેવાની જગ્યા નથી. બરાબર છે? આપણે નાની રીક્ષા તો બધા જોઈ જશે ને, તો એ પાંચ માણસો થી સંતુષ્ટ થઈ જાય છે. છઠ્ઠા ની છઠ્ઠો તો મૂકો તો માવાનો નથી. બરાબર છે? ત્યાર પછી કહે છે કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી કહે છે. બરાબર? તો દ્રાવ્યતાની વ્યાખ્યા એ. ત્યાર પછી જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. તમારે ખાવીથી બે રોટલી, પણ આજે મમ્મી બનાવવાનું ભૂલી ગઈ, એક જ રોટલીમાં તમારે તમારું ખોરાક પતાવી દેવાનું બનવાનું. બરાબર? તો તમે અડધા ભૂખ્યા રહ્યા, અસંતોષ રહ્યા, તમને સંતોષ થયો નહીં. બરાબર છે? ઘણી વખત એમ થાય છે ને કે આપણને ભૂખ બહુ લાગી હોય પણ ઘરે ખાવાનું ઓછું હોય, કારણ કે આપણે રોજ બે જ ભાખરી ખાતા હોય એટલે મમ્મીએ બે જ બનાવી હોય, પણ આજે તમે ત્રણ ખાવી દીધું. આવું આપણને બધાને ઘરે થાય છે કે નથી થતું? ભાગ્યે કોઈ એવું હશે મારા જેવું કે જેને નહીં થતું હોય, કારણ કે આપણે તો આલે એટલું જ ખાવાનું, એક આલે એક ખાવાનું, બે આલે બે ખાવાનું, અને રોજ માર આલે રોજ માર ફાઈનલ પેટ ભરવાનું, પણ શું એ કહેવાનું નહીં. ખાવાનું કે માર એવું કહેવાનું નહીં. બહાર કહીએ તો ઇજ્જત ના જાય. આપણા ઘરની વાત આપણા ઘરમાં રહેવી જોઈએ. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા ઝઘડે, તમે બાર બધા લઈને બોલો કે સોનો હે આજ તો કલ્પના દીધી, આજ તો મારા મમ્મી પપ્પા એવા ઝઘડ્યા ને બે જણા, એવી મજા આવી ગઈ બાકી જલતા પડી ગઈ, એવું આપણે ઘરની બહાર જઈને કહીએ છીએ. તો જે ઘરની બહાર જઈને કહીએ ઘરનો માણસ કહેવાય. ઠંડુ કરો તો શું થાય? ચાલુ પહેલા કે ગરમ કરો, પછી કે હવે ઠંડુ કરો. બરાબર? તો તમારે ઠંડુ જ કરવું તો ગરમ શું લેવા કરાયું? મોટું ગેસ બળે, ચૂલો બળે, ટાઈમ બગડે, ભાન નહીં પડતું તમને, પણ ભાઈ હવે ગરમ કરેલું છે ને એને ઠંડુ કરો એવું કહે છે ધીમે ધીમે. અને ઠંડુ કર્યા પછી તમે તારણ મેળવો કે ઉપરયુક્ત પ્રવૃત્તિ પરથી અનુમાન કરી શકાય કે ચોક્કસ તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી અલગ અલગ હોય છે. ત્યાર પછીનો આપણો દસમો મુદ્દો, દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો દ્રાવણની